ભાવનગર જિલ્લાના તળાજાના તાલુકાના ઈસોરા ગામે એક ખેડૂતે પોતાની વાડીના એક ઝાડ સાથે લટકી જે આપઘાત કરી લીધો હતો ભૂપતભાઈ શંભુભાઈ જેઠવા નામના આધેડે ડુંગળીનું વાવેતર કર્યું હતું જે પાકના પૂરતા ભાવ ન મળતા આર્થિક મુશ્કેલી સર્જાઈ હતી બીજી બાજુ અગાઉનું ખર્ચ હોવાથી મુશ્કેલી વધી હતી જેનું લાગી આવતા આ ખેડૂતે પોતાની વાડીમાં રહેલા ઝાડમાં દોરડા વડે લટકી જે આપઘાત કરી લીધો હતો લોકડાઉનના સમયમાં વેપારીઓના વેપાર ધંધા બનશે તો ખેડૂતોને પણ તેમની ભાવો મળતા નથી ત્યારે ભાવનગરના તળાજા ઈશોરા ગામે એક ખેડૂત તેમની જ એક ઝાડ પર દોરડા વડે લટકી જઈ આપઘાત કરી લીધો હતો ભુપતભાઈ શંભુભાઈ જેઠવા નામના ખેડૂતે પોતાના પાંચ વીઘાની ખેતીમાં બે વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું જે ડુંગળીના ઉત્પાદનનો પૂરતો ભાવ મળતો ન હોવાથી તેમને આ ડુંગળી ઘેટા બકરાને ખવડાવી દીધી હતી ડુંગળીના વાવેતર બાદ કોઈ આવક ન થતા અને ઉપરથી અન્ય કરજ હોય જેનું લાગી આવતા શંભુભાઈએ તેમની વાડીમાં રહેલા સરગવાના ઝાડ પર દોરડા વડે લટકી જઈ આપઘાત કરી લીધો હતો અમારે પાંચ વીઘા જમીન છે એમાંથી બે વીઘાની ડુંગળી હતી તેમાં નુકસાની આવી ને બકરા સારી દીધા છે અને આ લોકડાઉન તેના લીધે મારા પપ્પાએ ગળા પાછો ખાઈ લીધો ભૂપતભાઈ ચંદુભાઈ જેઠો ત્રેપન વર્ષની ઉંમર વાળી અત્યારે સરેક બની ડાળ છે બધે ડુંગળી ને એવું બધું ખવાય દીધું ને માનસિક ટૂંકમાં માનસિક રીતે જો પાંત્રીસ ચાલીસ હજારની કોઈ ગેથી રહેણું થયેલું છે રહેણું તો એ મને કંઈ ખબર નથી બનાવ અંગેની જાણ તેમના પરિવારજનોને થતાં તેઓ પણ ત્યાં દોડી ગયા હતા પરિવારજનોએ આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ